હા તો મિત્રો જોઈ લો, આ તમને છે ને એક આખો નોન એસી રૂમ બતાડી દઉં. જો આખો અહીંના છે ને નોન એસી રૂમ છે, જોઈ લો આખો. જો નોન એસીમાં શું, ડબલ આ જો એટેચ તમને સંડાસ બાથરૂમ મળી જશે, ડબલ બેડ મળી જશે અને ત્રણ ગાડલા મળી જશે. જો આવી રીતે એની ફેસિલિટી છે. અને આનો પ્રાઇસ છે ને 600 રૂપિયા છે. અને પ્રાઇસ તો તમને મેં કીધું અગાઉ જ કે વેરી થતા રહેશે સીઝન નહીં પ્રમાણે. ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ, ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. મિત્રો, તમારામાંથી ઘણા બધા લોકોની કમેન્ટ આવતી હતી કે પ્રેરણાધામ આશ્રમે જઈને તમે પાછો વિડીયો બનાવો, કમ્પ્લીટ નોલેજ આપો કે એનો ટાઈમિંગ શું છે, રૂમ બુકિંગ શું છે, રૂમના ચાર્જિસ શું છે, તમામ ડિટેલ. પહેલાં પહેલાં તો એ ડિટેલ્સમાંની ડિટેલની વાત કરીને કે આનું અંતર છે ને બસ સ્ટેન્ડથી 7.5 કિલોમીટરનું છે, રેલવે સ્ટેશનથી 7 કિલોમીટરનું છે, અને પ્રેરણાધામ આશ્રમથી આપણે ગિરનારના પગથિયા છે ને ફિટ 1 કિલોમીટર દૂર થશે. એટલે જ્યારે પણ તમે બહારથી ગમે ત્યાંથી આવતા હોય અને રહેવા માટેની સારામાં સારી જગ્યા ગોઠતા હોય તો પ્રેરણાધામ આશ્રમ એમાંની એક સારામાં સારી જગ્યા છે. તો જોઈ લો, અત્યારે આપણે આ મેઇન એન્ટ્રન્સ ગેટ છે, આપણે મેઇન એન્ટ્રન્સ ગેટમાંથી અંદર જઈએ, તમને બતાડીએ અહીંયા રૂમ્સ, તમામ ફેસિલિટી, બુકિંગ ચાર્જિસ ને તમામ ડિટેલ. અને અહીંયા મંદિર પણ છે સારા સારા ઘણા બધા, એ મંદિર વિશે પણ તમને ડિટેલ્સ જણાવશું. તો ટાઈમ નો વેસ્ટ ન કરતા, તમને મને બોર ન કરતા, સીધે સીધા અંદર જઈએ. અને જે પણ લોકો નવા આવતા હોય ચેનલ ઉપર, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જૂનાગઢના આવા તમામ માહિતી રિલેટેડ વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે. હા તો મિત્રો, જ્યારે તમે ગેટથી એન્ટર થઈને આવશો ને, એટલે પહેલાં પહેલાં તમારા ડાબા હાથ ઉપર જ તમને ઓફિસ મળી જશે. ઓફિસનો ટાઈમ સવારના 8 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધીનો છે. એટલે તમારે ફોર એક્ઝામ્પલ રૂમ બુક કરાવવો હોય, અથવા તો તમે ઓનલાઈન બુકિંગ આપો કે નહીં, ઓનલાઈન બુકિંગ કરી લીધું હોય તો તમારે અહીંયા આવીને ચાવી કે કી કે કાંઈ પણ માહિતી જાણવી હોય તો ગેટથી તમને જે ગેટથી આપણે એન્ટર થયા એની ડાબી બાજુએ જ તમને મળી જશે ઓફિસ. તો ત્યાં જઈને તમે સંપૂર્ણ માહિતી લઈ શકો છો. તો ચાલો જોઈ લો, આ પાછળ આખું આ પ્રેરણાધામ પરિસર છે, એમાં જે જે સારી સારી વસ્તુ જોવા જેવી, રૂમ્સ ને તમામ ડિટેલ્સ તમને બતાડીએ. ચાલો. હા તો મિત્રો, એન્ટર થતાની સાથે જો આ લાલ કૃપા કરીને એક જો અહીંયા એક શોપ પણ રાખવામાં આવેલી છે કે જે લોકો અહીંયા રોકાવા માટે ને એમ આવતા હોય તો એને કંઈ પણ વસ્તુ લેવી હોય, સોડા છે, પછી ગમી વસ્તુ, શેમ્પૂ બેમ્પૂ કે કાંઈ, એ તમને પૂરેપૂરી અહીંયા મળી જશે લાલ કૃપા. પછી જો અહીંયા છે ને એક આ મંદિર છે, આ શેનું મંદિર છે? હનુમાનનું મંદિર છે. એટલે જોઈ લો, આ એન્ટર થતા તમને મંદિર જોવા મળશે આ હનુમાનનું. હજી જો આપણે આગળ જઈએ અને આગળ તમને જઈને બીજી બધી માહિતી બતાડીએ કે અહીંયા કઈ કઈ વસ્તુ છે અંદર આવતાની સાથે, અને રૂમ્સ ક્યાં ક્યાં અવેલેબલ છે, રૂમ્સનો પ્રાઇસીસ શું છે. હા તો મિત્રો, અહીંયા ટોટલ જો આવા તમને 8 ડોમ જોવા મળશે. આવા 8 ડોમમાં ટોટલ અહીં 120 રૂમ છે અહીંયા. તો ચાલો આપણે અહીં અંદર જઈએ અને તમને હું અંદર જઈને એસી રૂમ બતાડું. તો ચાલો આપણે સૌ પ્રથમ તો જો આપણે અહીંયા અંદર જતા રહ્યા છીએ. જો આવી રીતે તમે આ ડોમની અંદર અંદર આવશો અને પછી જો સામે તમને દેખાશે આ સરસ મજાનો રૂમ, આ 1200 રૂપિયાનો એસી રૂમ અહીંયા તમને આપવામાં આવશે. એની અંદર તમને છે ને ટોટલ 2 બેડ અને સાથે ગાડલા પણ આપવામાં આવશે. જેવી રીતે તમે જોઈ શકો છો, આપણે અંદરથી તમને રૂમ બતાડી દઈએ કેવો મોટો રૂમ છે. એટેચ સંદાસ બાથરૂમની ફેસિલિટી તમને અહીંયા મળશે. જેવી રીતે તમે જોઈ શકો છો આવા સરસ મજાનો રૂમ છે. આનો ચાર્જિસ છે 1200 રૂપિયા જેવી રીતે મેં જણાવ્યું, અને કમ્પ્લીટ એસી સાથે આવશે એ રૂમ. અને જો તમને ગેલેરી પણ મળી જશે, તો આટલી વસ્તુ તમને મળશે આ રૂમની અંદર. તો ચાલો હવે આગળ જઈએ અને બીજી વસ્તુ તમને દેખાડીએ અહીંયા કઈ કઈ છે પ્રેરણાધામ આશ્રમની અંદર. ચાલો. હા તો મિત્રો, આ સામે છે ને ગુરુદ્વાર છે કે જેમાં છે ને લાલ બાપુ બેસે છે, એ પણ તમને આવશે. પછી જો આ પરિસરમાં ઘણા બધા મંદિર છે, એ પણ તમને હું બહારથી બતાડી દઉં કે એ ક્યારે ક્યારે મંદિર છે. હા તો મિત્રો, અહીંયા પ્રેરણાધામના પરિસરમાં મલ્ટિપલ મંદિર એટલે કે ટેમ્પલ્સ આવેલા છે. જો તમે આ મેઇન ગેટ છે ને અહીંથી એન્ટર થશો ને, એટલે જો પહેલાં પહેલાં તો અહીંયા જલારામ બાપાનું મંદિર છે બરાબર. પછી જો અહીંયા દત્ત દરબાર છે, દત્ત ભગવાનનું છે. પછી જો આગળ વિયા આ ક્યાં માતાજીનું મંદિર છે જોઈ લો, અન્નપૂર્ણા ભંડાર, એટલે જો અહીંયા અન્નપૂર્ણા માતાજીનું મંદિર છે. અને જો આ રહ્યું અન્નપૂર્ણા માતાજીનું મંદિર, અને જો સરહદમાં પહેલાં વહેલું ગયું છે ગાયત્રી માતાનું મંદિર છે. જોઈ લો તો તમને આવા બધા મંદિર તમને અહીંયા જોવા મળશે સરસ મજાના. અને જો આવું પરિસર છે ત્યારે તમે અંદર આવીને જોઈ શકો છો. હા તો મિત્રો, જો આગળ હજી એક મંદિર છે, એ છે રામદેવજી મહારાજનું મંદિર. જેવી રીતે તમે જોઈ શકો છો, એ પણ જો સામેથી એન્ટ્રી ગેટથી તમે આગળ આવશો ને, એટલે એ જ છે રામદેવજી મહારાજનું મંદિર. તો ચાલો હજી અંદર જઈને તમને બીજી ડિટેલ્સ કહીએ. હાલો. હા તો મિત્રો, ગિરનારમાં કે જૂનાગઢ પરિસરમાં ગમે ને આવો ને, તમને બધી જગ્યાએ વાંદરાઓ જોવા મળશે. અને પબ્લિક જો એને જમવાનું જમાડતી હોય ને બધી વસ્તુઓ તમને અહીંયા જોવા મળશે. આવું તમને જૂનાગઢમાં જ જોવા મળશે. એટલે જ્યારે તમે આશ્રમમાં આવશો ને ત્યારે તમને આવા દ્રશ્યો પણ જોવા મળશે. ચાલો આપણે આગળ જઈએ. ભોજનખંડ ને જે નાસ્તાગૃહ ને બધી વસ્તુ છે ને એ તમને બતાડીએ. હા તો જો અહીંયા મિત્રો લખેલું જ છે તમારા માટે, યાત્રિકો માટે ભોજનાલય. અને જો
સમય પણ લખેલો છે, બપોરે 12:30 થી 1:30 અને સાંજે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી. એટલે આ ભોજનાલય છે ને એની સાથે સાથે આપણે સવારનો નાસ્તો ને બધું એક જ જગ્યાએ છે ને. સવારના નાસ્તાનો ટાઈમ ખબર છે? સવારનો નાસ્તો 8:30 થી 9:30 છે. અને જોઈ લો આ બધા જે અહીંયા યાત્રિકો રોકાણા હોય ને હાલી ના આવે જ છે, પરંતુ જો આપણે જઈએ છીએ એ પરિસર તમને બતાડીએ અંદરથી કેવું છે ભોજનાલય ને, તમામ ડિટેલ્સ મળશે વિડીયોમાં. અને જોઈ લો અત્યારે તો અહીંયા જૈન લોકોનું ચાલુ છે ને, જો જૈન લોકોનું આ આખું ડોમ બનાવેલું છે એનું કયો માસ કે ચતુર્થ માસ ચાલુ, એટલે આ ડોમ બનાવેલું છે એટલે કાંઈ અહીંથી વ્યૂ નહીં આવે. બાકી જ્યારે પણ તમે અહીંયા આવશો ને ત્યાંથી પાછળ ગિરનારનો બહુ સરસ મજાનો નજારો આવે છે. અને જોઈ લો આ ભોજનાલય અહીંયા છે, હવે આપણે અંદર જઈએ અને તમને વ્યૂ દેખાડીએ કે કેવો અહીંયા વ્યૂ આવે છે, અને પછી તમને કહીએ કે કેવી મજા. જો આ જો ખોલે જ છે આપણા માટે, જો આ ગેટ ખોલી ગયો, ચપ્પલ ઉતારવાની જરૂર નથી ને, તો ચપ્પલ ઉતારવા પડશે. જો અત્યારે તો કાંઈ નથી, સાંજનો ટાઈમ છે એટલે. અને આ જો સરસ મજાનું આ ભોજનાલય છે જો અહીંનું પ્રેરણાધામનું આખું ભોજનાલય, જ્યારે તમે અહીંયા એઝ અ યાત્રિકો તરીકે આવશો ટુરિસ્ટર ત્યારે તમને જો આવું સરસ મજાનું જોવા મળશે. અને જો અહીંયા લખેલું છે એઠું મૂકશો નહીં, અને જો લાઇટ ચાલુ થઈ રહી છે, અન્નપ્રસાદનો કોઈ બગાડ કરવો નહીં. રેડી? હા. તો મિત્રો જો જ્યારે તમે અહીંયા આવશો ને જો રહેવા માટેનું, જો આ એક સરસ મજાનું મોટું રૂમ બનાવવામાં આવેલું છે, આગળ મેં તમને જે ડેમો આવ્યા ને એ ટાઈપના જ તમને છે ને અહીંયા રૂમ મળી જશે. જોઈ લો આ સરસ મજાનું અહીંયા પણ છે જો. અને હજી આગળ તો કંઈ નથી, પણ જો બીજા જેટલા ડોમ છે ને એટલા તમને હું મારા વિડીયોમાં દેખાડી દઉં છું કે જ્યારે તમે આવશો ત્યારે રહેવા માટે તમને 120 ટોટલ રૂમ છે ને, તો 120 ટોટલ રૂમમાં સેવા તમને અહીંયા મળી જશે. આ 120 રૂમમાંનું આ જો બીજું ડોમ આજે આપણે જોયું, આની પહેલાંનું એક ડોમ છે ને એ જે એન્ટ્રી ગેટની બાજુમાં જ મેં તમને બતાડી દીધું હતું, અને એ પછીનું આ બીજું ડોમ છે. હજી ચાલો તમને બીજા ઘણા બધા ડોમ બતાડીએ કે અહીંયા કેવા કેવા છે. હા. તો મિત્રો જોઈ લો આ પાછું છે ને, પાછળ મેં તમને જે આગળ બિલ્ડિંગ બતાડ્યું ને એ પાછળનું બિલ્ડિંગ છે. આમાં કેટલા રૂમ છે? આમાં 16 રૂમ છે, બરાબર. હવે જો આગળ જઈએ તો સામે છે ને એ મેરેજ હોલ છે. અત્યારે છે ને જૈન લોકોની બધી વસ્તુ ચાલે છે ને, એટલે થોડોક વ્યૂઝ ને એ લેવા દે લેવામાં છે ને પ્રોબ્લેમ થશે આપણે. બાકી તો તમે જ્યારે નોર્મલ ડેઝમાં આવશો ને ત્યારે તમને બધું પ્રીમાઇસિસ ને બધું જેટલા રૂમ્સ ને એ બધું મળશે ને એ મળી જશે. જો આમાં ટોટલ છે ને 16 રૂમ છે, જેવી રીતે મેં તમને દેખાડી દીધું. હવે જો આ પાછળ છે ને આખે આખું નીચે મેરેજ હોલ છે, બરાબર ને? નીચે મેરેજ હોલ છે ને, ઉપર કેટલા? 18 રૂમ છે ને. જો આ નીચે મેરેજ હોલ, ઉપર 18 રૂમ, એટલે ટોટલ આવા ડોમ કેટલા હશે? અહીંયા 8 ડોમ છે ટોટલ, અને એમાં ટોટલ 120 રૂમ છે, બરાબર. તો તમને આવી રીતે કાંઈક પણ વસ્તુ જ્યારે તમે અહીંયા આવશો રૂમ ને બધી ફેસિલિટી લેવા માટે ત્યારે તમને આવી રીતે મળશે, જેવી રીતે તમે માહિતીની રિક્વાયરમેન્ટ કરી હતી એવી રીતે. ચાલો હજી પણ બીજી જગ્યાએ હોય રૂમ કે ડોમ ને એ તમને બહારથી દેખાડી દઈએ, કેમકે અત્યારે બધું પેક છે અને એટલે અમે તમે અંદરથી તો નહીં દેખાડી શકીએ વધારે. ચાલો તમને બીજા બહારથી દેખાડી દઈએ. હા. તો મિત્રો જોઈ લો આ તમને છે ને એક આખો નોન એસી રૂમ બતાડી દઉં. જો આખો અહીંના છે ને નોન એસી રૂમ છે, જોઈ લો આખો. જો નોન એસીમાં શું ડબલ, આ જો એટેચ તમને સંડાસ બાથરૂમ મળી જશે, ડબલ બેડ મળી જશે અને 3 ગાડલા મળી જશે. જો આવી રીતે એની ફેસિલિટી છે. અને આનો પ્રાઇસ છે ને 600 રૂપિયા છે. અને પ્રાઇસ તો તમને મેં કીધું અગાઉ જ કે વેરી થતા રહેશે સિઝન ને એ પ્રમાણે. તો આવી બધી તમને ફેસિલિટી મળશે જ્યારે તમે અહીંયા પ્રેરણાધામ આશ્રમમાં રૂમ ને એ બધું લેવા માટે આવશો ત્યારે. હા. તો મિત્રો અલગ અલગ ડોમમાંનું આ એક ડોમ છે શ્રી મોરારી ભવન. આની અંદર કેટલા રૂમ છે? આની અંદર ટોટલ છે ને 32 રૂમ છે. એસી નોન એસી બે છે ને? ખાલી નોન એસી જ છે. આ બધા જે પાછલા રૂમ છે ને બધા મોસ્ટ ઓફ નોન એસી વાળા છે. એસી વાળા બધા મોસ્ટ ઓફ આગળ જ હશે એમ ને, બરાબર. એસીનો પ્રાઇસ હજી હું પાછો કહી દઉં 1200 રૂપિયા, નોન એસી 600 રૂપિયા. પ્લસમાં જ્યારે તમે અહીંયા આવશો ત્યારે તમારું નાસ્તો જમવાનું ને રાતનું ડિનર એવું આવી જાય ને, હા એ બધું ઇન્ક્લુડ રહેશે. કેમકે અહીંયા 24 કલાક છે ને અન્નક્ષેત્ર ચાલુ જ રહેતું હોય છે, એટલે પબ્લિક અહીંયા આવે છે. અને જો આ બધું આ ડોમ ને બધું અત્યારે બનાવ્યું છે, બાકી એટ અ ટાઈમ કાંઈ એવું રહેતું નથી, તો તમે અહીંયા આવીને આ બધી સેવાઓનો લાભ ઉઠાવી શકો છો અહીંયા. અને જે તમને મેં પ્રાઇસ કીધા ને ડેસ્ટિનેશન ને ડિસ્ટન્સ ને બધું કહી દીધું છે, તો અહીંયા આવવાનું ભૂલતા નહીં. ચાલો હવે આગળ બીજી કાંઈ વસ્તુ જોવાની હોય તો તમને બતાડી દઉં. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે ને, જેટલી માહિતીની તમે ડિમાન્ડ કરી રહ્યા હતા એટલી તમામ માહિતી તમને અહીંયા મળી ગઈ છે. જો તમને વિડીયો ગમ્યો હોય ને અહીંયા સુધી આવ્યો તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, વધુને વધુ શેર કરજો. તમારા મિત્રો જે જૂનાગઢ આવી રહ્યા છે અને રહેવા માટેની સારામાં સારી જગ્યા ગોતી રહ્યા છે તો એના માટે આ બેસ્ટ પ્લેસ છે. તો વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા, વધુને વધુ શેર કરો ને ચેનલને સબસ્ક્રાઇબ કરો, ને આવી જ રીતે આપણા વિડીયોને જોતા રહેજો. કીપ લાઇકિંગ, કીપ શેરિંગ ને કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ. બાય બાય. હા. તો મિત્રો જો આ ગૌશાળા છે આખે આખી પ્રેરણાધામની, જેવી રીતે તમે જોઈ શકો છો. અત્યારે તો બહુ લિમિટેડ ડાયું છે, કેમ કે અત્યારે સાફસફાઈ ચાલુ છે ને, સાફસફાઈ ચાલુ છે અહીંયા એટલે એટલે લિમિટેડ ડાયું છે. બાકી જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે તમને ગાયો પણ જોવા મળશે. રેડી? આવડી મોટી જગ્યામાં આ સરસ મજાની ગાયું પણ